રાજ્યસભાની આ સંપૂર્ણ ચૂંટણીને લઈને ગૃહ રાજ્યપ્રધાન આખરે શું કર્યા છે તે પણ આપને અત્યારે સંભળાવીએ. જે યુદ્ધ ચાલે છે એના સંદર્ભમાં નિરીક્ષકો ઉપર ત્યાં દબાણ ચાલી રહ્યું છે, એના સંદર્ભમાં ધારાસભ્યોને જે માનસિક ત્રાસ આપી રહ્યા છે એના સંદર્ભની કોંગ્રેસે ચિંતા કરવાની જરૂર છે. મેં અગાઉ કહ્યું તેમ અત્યાર સુધીમાં કોંગ્રેસના 5 જેટલા રાજીનામા તો પડ્યા છે અને મારે એ પણ કહેવું છે કે હજુ શું થાય છે એ આપણે જોવાનું રહ્યું. આગામી સમયમાં કોંગ્રેસ એ વધુ ને વધુ તૂટતી જશે એ આપણને સૌને દેખાઈ રહ્યું છે. દરેક ધારાસભ્યને પોતાના મત વિસ્તાર એ ઉત્તમમાંથી સર્વોત્તમ બને એ એનો અભિગમ છે. હું છેલ્લા 20 વર્ષથી ધારાસભ્ય છું, પરંતુ સતત આ વિકાસની પ્રક્રિયા એ અવિરત રીતે ચાલતી પ્રક્રિયા છે. દર 5 વર્ષે જે મત વિસ્તારના ધારાસભ્યને એના વિસ્તારની પ્રજા ચંગી બહુમતીથી જીતાડતી હોય તો એ જ મત વિસ્તારમાં વધુ ને વધુ સુખાકારી પહોંચાડવી એ ધારાસભ્યની ફરજ છે અને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર એ ધારાસભ્યોને કેન્દ્રમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના મત વિસ્તારમાં અને આ પ્રકારના અનેક વિસ્તારની અંદર કામો કર્યા છે. એના માટે માન્ય ધારાસભ્ય શ્રી કાંધલભાઈએ જે સ્ટેટમેન્ટ કર્યું છે એ યોગ્ય સ્ટેટમેન્ટ છે. ગુજરાતની અંદર આપણે સૌ જાણીએ છીએ કે હજી સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી મળ્યો, એ આપણા માટે હકારાત્મક સ્થિતિ છે. ગઈકાલે ગુજરાત વિધાનસભામાં માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે બહુ સ્પષ્ટતાથી કહ્યું હતું કે ગુજરાતની અંદર જે આવશ્યક પગલાઓ છે આપણે લઈ રહ્યા છીએ. અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી કે તમારે આપણે આ વિધાનસભા બંધ કરવી પડે, પરંતુ પોતાના રાજકીય આશયથી માત્ર ને માત્ર ધારાસભ્યોને સાચવવા માટે એ લોકો ધારાસભ્યો ઉપર અવિશ્વાસ હોવાના કારણે બધાને જયપુર લઈ ગયા છે. અને જ્યારે જયપુરમાં આ પ્રમાણે કોઈ રિસોર્ટની અંદર રહેશે અને અનેક લોકોના સંપર્કમાં ત્યાં આવશે ત્યારે એના કારણે એ કોરોના વાયરસના વાહક છે કે નહીં એ માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા આજે કહેવામાં આવ્યું છે. માન્ય અધ્યક્ષશ્રીની પરવાનગી લઈને આપણી ગુજરાત વિધાનસભામાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે કોરોનાને લઈને એવી કોઈ દહેશત રાજ્યમાં નથી કે જેના કારણે વિધાનસભાને અત્યારે બંધ કરવી પડે, પરંતુ કોંગ્રેસને તેમના ધારાસભ્યો પર વિશ્વાસ નથી એટલે જયપુર લઈ જઈ રહી છે અને ખોટા બહાના કાઢી રહી છે.